હેલો, નમસ્તે મિત્રો. ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો. તો મિત્રો, હવે આંગણવાડી પ્રક્રિયાના મિત્રો એ જોઈએ એના પહેલાં તમે જો ચેનલ ઉપર આવો તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને તમારા મિત્ર સર્કલ અને ખાસ કરીને આંગણવાડી કાર્યકર અને તેડાગરના જે ઉમેદવારો છે એ ઉમેદવારો સુધી આ ચેનલને જરૂરથી પહોંચાડો, આ વિડીયોને જરૂરથી પહોંચાડો જેથી કરીને એ લોકોને આંગણવાડી ભરતી પ્રક્રિયા અંગેની માહિતી મળી રહે. તો ખાસ હવે જોઈએ આ વિડીયોની અંદર આપણે કે જે આંગણવાડી કાર્યકર અને તેડાગરને અરજી કર્યા પછી જે ફોર્મ રિજેક્ટ થાય અને એ બાબતે કોઈ ઉમેદવારોને જો રજૂઆત કરવાની હોય તો એ રજૂઆત કરવા બાબતે તે ખાસ કરીને હવે જોઈએ એના વિશે. હવે તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે જે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ અરજદારને મેરિટ યાદી અંગે અપીલ, રજૂઆત, ફરિયાદ કરવાની હશે તો તેવી અરજી 10 દિવસની મુદત દરમિયાન તેઓ ઓનલાઈન પદ્ધતિ દાખલ કરી શકશે. એટલે કે ઓનલાઈન પદ્ધતિથી દાખલ કરી શકાશે આવી અરજી અને સમગ્ર પસંદગી પ્રક્રિયા ઓનલાઈન હોવાથી અપીલ અરજી પણ ઓનલાઈન જ કરવાની રહેશે. અને કોઈ રીતે દાખલ કરવામાં આવેલ અપીલ વિચારણામાં લેવામાં આવશે નહીં. તો જે ઉમેદવારોને મેરિટ યાદી જાહેર થાય અને જો અને આજગાળા દરમિયાન જે રિજેક્ટ યાદી હોય તો એની અંદર નામ હોય જે ઉમેદવારનું અને એ ઉમેદવારને કોઈ રજૂઆત કે ફરિયાદ કે અપીલ કરવી હોય તો તે અવશ્ય કરી શકે છે. અને આ પ્રક્રિયા જે રીતે ઓનલાઈન અરજી કરી છે એવી જ રીતે ઓનલાઈન કરવાની છે. એટલે ઓનલાઈન ઓનલાઈન અપીલ કરવાની છે કે ઓનલાઈન રજૂઆત કરવાની છે અથવા ફરિયાદ કરવાની છે, બરાબર. આ ઓનલાઈન અરજી કરવાની છે અને આ ફરિયાદ કર્યા બાદ જે આ અંગેનો જે નિર્ણય છે, જે અપીલ સમિતિ છે એ 10 દિવસની અંદર આ અંગેનો નિર્ણય લેશે. તો એમાં જોઈએ હવે મિત્રો, આ ઓનલાઈન પદ્ધતિથી દાખલ કરવામાં આવેલ અપીલ બાબતે નિર્ણય કરવા માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં નીચે મુજબની અપીલ સમિતિઓની રચના કરવામાં આવેલી છે કે આ જે સમિતિઓ છે એ આ અંગે નિર્ણય લેશે. તો ગ્રામીણ અથવા તો નગરપાલિકા વિસ્તારની સમિતિ, તો એના માટે છે જિલ્લા વિકાસ અધિકારી અધ્યક્ષ છે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સભ્ય છે અને પ્રોગ્રામ અધિકારી શ્રી જિલ્લા પંચાયત એ સભ્ય સચિવ છે. તો આ ત્રણ સભ્યો ત્રણ લોકોની સમિતિ છે કે જે અપીલ સમિતિ છે. જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી અધ્યક્ષ છે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સભ્ય છે અને પ્રોગ્રામ ઓફિસર શ્રી જિલ્લા પંચાયત એટલે કે પીઓ એ સભ્ય સચિવ છે. તો આ સમિતિ છે અને મહાનગરપાલિકા વિસ્તાર જે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢની અપીલ સમિતિ, તો એના માટે મ્યુનિસિપલ કમિશનર શ્રી છે એ અધ્યક્ષ છે. એટલે કે મ્યુનિસિપલ કમિશનર શ્રી અધ્યક્ષ છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી સભ્ય છે, પ્રોગ્રામ અધિકારી શ્રી કોર્પોરેશન એ સભ્ય સચિવ છે. તો આ સમિતિ સમક્ષ તમારે તમે જે પણ ઓનલાઈન અરજીઓ કરશો અપીલ માટે અથવા તો ફરિયાદ કે રજૂઆત અંગે, તો એ અરજીઓની નિર્ણય કરવાની સત્તા આ અપીલ સમિતિને રહેશે. જે ગ્રામીણ અને નગરપાલિકા વિસ્તાર માટે અલગ સમિતિ છે અને મહાનગરપાલિકા માટે પણ અલગ અપીલ સમિતિ છે. તો આ બે અલગ અલગ સમિતિઓ છે, એ સમિતિઓ જે છે એ તમારી અરજીઓ અંગેની રજૂઆતને ધ્યાનમાં લઈ અને નિર્ણય લેશે. અને ત્યારબાદ આ અપીલ સમિતિ દ્વારા ઓનલાઈન અપીલ સ્વીકારવાની મુદત પૂર્ણ થયેથી 10 દિવસની મુદત દરમિયાન અપીલ કરતાને રૂબરૂ સાંભળીને નિર્ણય કરવાનો રહેશે અને લેવાયેલ નિર્ણયની નકલ અપલોડ કરી ઓનલાઈન ઉપલબ્ધ કરવાની રહેશે. તો મિત્રો, જે કોઈ પણ ઉમેદવાર દ્વારા આ જે રિજેક્ટ યાદી જાહેર થયા બાદ અપીલ કરવામાં આવશે અને આ અપીલની મુદત જે પૂર્ણ થયા બાદ જે તે જે ઉમેદવારે અપીલ કરી છે, રજૂઆત કરી છે કે ફરિયાદ કરી છે તેવા ઉમેદવારોને રૂબરૂ બોલાવવામાં આવશે અને રૂબરૂ સાંભળીને જે તે જે આ અપીલ સમિતિ છે એના દ્વારા નિર્ણય લેવામાં આવશે અને આ જે નિર્ણય લેવામાં આવશે એ નિર્ણયની નકલ પણ ઓનલાઈન અપલોડ કરવામાં આવશે. એટલે કે ઓનલાઈન ઉપલબ્ધ થશે જે કંઈ પણ નિર્ણય આવે તે. અને સંબંધિત પ્રોગ્રામ ઓફિસરશ્રીએ કરેલ ખાલી જગ્યાઓની જાહેરાત તેમજ ઓનલાઈન મેરિટ યાદીમાં અનિવાર્ય કારણોસર ફેરફાર કરવાની કે તે બાબત રદ કરવાની સત્તા કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસને રહેશે. જો કોઈ આ જે જગ્યાઓ જાહેર કરવામાં આવેલી છે, જે જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે, જે અંગે અરજીઓ મંગાવવામાં આવેલી છે, એમાં કોઈ અનિવાર્ય કારણોસર કોઈ ફેરફાર હશે તો આ અંગેનો નિર્ણય કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ લઈ શકે છે. એટલે કે રદ કરી શકે કે જે કંઈ પણ નિર્ણય કરે તો તેમનો નિર્ણય આખરી રહેશે. તો મિત્રો, આ જે અપીલ બાબતે જે કંઈ પણ જે મહત્ત્વની જે બાબતો હતી એ જાણી લીધી. એટલે કે મેરિટ યાદી જાહેર થાય, રિજેક્ટ યાદી જાહેર થાય અને ત્યારબાદ
જે કંઈ પણ ઉમેદવાર છે એમણે રજૂઆત કરવી હોય, ફરિયાદ કરવી હોય તો તે અવશ્ય કરી શકે છે. એટલે કે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ અરજદારને આ અંગે અરજી કરી શકે છે અને રજૂઆત કરી શકે છે, પોતાની ફરિયાદ કરી શકે છે જે કંઈ પણ મુજબથી જે ફરિયાદ હોય તો એના વિશે. તો મિત્રો, તમને જો કોઈ પણ મુજબતો પ્રશ્ન હોય જે કંઈ પણ, અને તમને જો આ અંગે વધુ માહિતીની જરૂર હોય તો તમે અવશ્ય કોમેન્ટ કરજો, કે જેથી કરીને તમને એ અંગેની માહિતી આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. ઓકે, બાય.